લોકસભાની ચૂંટણીના હવે પ્રથમ વાર વાગી ચૂક્યા છે. નેતાઓ મતદાતાઓને રીઝવવા માટે સભાઓ યોજી રહ્યા છે, ત્યારે ભાવનગર અને બોટાદ 15 લોકસભાના મતદાતાઓનું શું કેવું છે આપણે જાણીએ. આજે આપણે આવ્યા છે બોટાદ. બોટાદના જે લોકો છે, બોટાદના વતની છે, અને બોટાદના મતદાતાઓ શું કહે છે તે સીધી જ વાત કરશું મતદાતાઓ સાથે. આ પહેલાં તો આપનું નામ? ગોવિંદભાઈ કાળાભાઈ ખાંભલિયા. ગોવિંદભાઈ, શું કહેશો? ચૂંટણી આવી ગઈ છે, પરંતુ વિકાસના કામોને લઈને આપ શું કહેશો? કેવા વિકાસના કામો થયા છે એને લઈને આપ શું કહેવા માંગો? અસંખ્ય વિકાસના કામ થયા છે. મોદી સાહેબની રાહબરી નીચે ઘણા કેટલા યોજનાઓ, જુદી જુદી ઘણી યોજનાઓના લાભ લીધેલા છે અને પબ્લિકે પણ લાભ લીધેલા છે. તો અનેક યોજનાઓના કામ થયા છે, પબ્લિકને ખૂબ લાભ મળે છે. અન્ય મતદાતા છે તેની સાથે વાત કરશું. આપનું નામ? રમેશભાઈ આલ ચાવડા. શું કહેશો રમેશભાઈ? આમ તો મોદી સાહેબે અનેકો યોજનાઓ આપી છે, જેની અંદર આયુષ્યમાન કાર્ડ, પછી વિધવા પેન્શન યોજના છે, અને એવી આવાસ યોજના છે, એવી ઘણી બધી યોજનાઓ આપેલી છે. અને 10-10 વર્ષથી મોદી સાહેબ જો એક પણ દિવસ રજા લીધા વગર 140 કરોડ જનતાઓ માટે જો કામ કરી રહ્યા હોય, 18-18, 20-20 કલાક જે 24 કલાકની અંદરથી કામ કરતા હોય, એવા નરેન્દ્ર મોદી સાહેબ લોકો માટે જે હરહમેશ પ્રધાન સેવક બનીને રહ્યા છે, તો એમાં કાંઈ બીજું વિચારવાનું જ ન હોય. અને ખૂબ સારું કામ મોદી સાહેબનું છે, એટલે હવે બીજો કોઈ વિકલ્પ વિચારવાનો પબ્લિકને હોય જ નહીં. તો ખૂબ જ કામ થયા છે, અનેક યોજનાઓના ફાયદા મળ્યા છે. સીધી વાત અન્ય મતદાતા સાથે કરશું. વિકાસના કામો થયા છે, યોજનાઓના ફાયદા મળે છે, આપ શું કહેશો? યોજનાનો ફાયદો આપને કોઈ યોજનાનો ફાયદો મળ્યો છે કે નહીં? હાજી, મારું નામ છે હિંમતભાઈ સાગળિયા, અને મારે કિસાન યોજનામાં 2000ના હપ્તા મળે છે. 12 મહિનાની અંદર 3 હપ્તા જે આવે છે એ રેગ્યુલર પડે છે. બીજા અન્ય યોજનાઓ ઘણી છે, આરોગ્યલક્ષી છે, શિક્ષણલક્ષી છે, શું કહેશો? આરોગ્યલક્ષી પણ ઘણી બધી સુવિધાઓ જે યોજનાઓ આપેલી છે તેમાંની ઘણી છે, જે આપણે આગળ જતા જે વિદ્યાર્થીઓને ભણવા માટેની યોજનાઓ જે છે અને પૈસા નથી હોતા, તો એ પણ યોજના હેઠળ તેમનું કામ પણ સારું છે. તો ખેડૂત હતા, ખેડૂતને 2000નો જે હપ્તો છે તે દર મહિને આવતો હોય છે, ફાયદો લીધો છે. આપ શું કહેશો? સરકારના કામોને લઈને, વિકાસના કામોને લઈને કે યોજનાઓના કામોને લઈને શું આપનું મંતવ્ય છે? અમારા બોટાદની અંદર એક તો બહુ સારી સુરક્ષા છે, બીજું કે પ્રેમનો સંદેશ છે ભારતીય જનતા પાર્ટી. આ બોટાદની અંદર હિન્દુ મુસ્લિમ તમામ એક સાથે વર્ષોથી અનુભવથી એક સાથે રહે છે, એક સાથે સંકળાયેલા છે. તે સિવાય રોડ રસ્તા અમારે એવા છે કે વાત કરવામાં બહુ ફર્સ્ટ ક્લાસ, પહેલાં કરતાં બહુ સારું છે અત્યારે. યોજનાઓ અનેક છે, મુખ્યમંત્રીની કહી શકાય કે લક્ષી યોજનાઓ છે, 5 લાખ સુધીનો સહાય મળે છે. તમને કેવા ફાયદા મળે છે પરિવારમાં કે કોઈ તમારા સમાજની અંદર આવા ફાયદા લીધા છે? પરિવારમાં મારી ઘરની અંદર જ મારા મધરને વિધવા પેન્શન આવે છે. મારા મધરે એમ કહે છે કે મારે 3 દીકરા છે, આજ મારા મધરની ઉંમર 85 વર્ષ છે, 2 અમે દીકરા છીએ, ત્રીજા નરેન્દ્રભાઈ મોદીને ગણે છે કે મને મહિને 1,250 રૂપિયા મળે છે, મારે 3 દીકરા માનું છું. તો આ મતદાતાનું કેવું છે કે અનેક યોજનાના લાભ એમને પણ મળ્યા છે, એમની માતા પણ લઈ છે. આપનું નામ? ઇરફાન અબ્દુલભાઈ વાસ. ઇરફાનભાઈ, શું કહેશો? સરકારની અનેક યોજનાઓ છે, મુખ્યમંત્રીની ઘણી બધી આરોગ્યલક્ષી યોજના છે, આવી યોજનાનો ફાયદો તમને મળ્યો છે કે નહીં? કેમકે જનજન સુધી યોજનાઓ પહોંચી તેવા દાવા છે સરકારના, તો તમે શું કહેશો? અમને ઘણી યોજના મળી છે આયુષ્યમાન કાર્ડની, એ સિવાય અમારા એરિયાની અંદર રોડ રસ્તા બધું અમારા એરિયાની અંદર કામ થાય છે. મોદી સાહેબ સારા કામ કરે છે, વિકાસના સારા કામ કરે છે, અમને બધાય અમને મળે છે. તમને કહેજો, આયુષ્યમાન કાર્ડને લઈને વાત કરી છે, તો આયુષ્યમાન કાર્ડમાં કેવો લાભ મળ્યો છે? ઓર્થોપેડિક છે, કોઈ ઓપરેશન છે, કયું આપના પરિવારની અંદર કયો ફાયદો આયુષ્યમાન કાર્ડ? મારા મમ્મી અમારા ઘરનાનું એક ઓપરેશન કરાવ્યું હતું, એમાં પણ આયુષ્યમાન કાર્ડનું, મારા પપ્પાનું ઓપરેશન કરાવ્યું હતું, એમાં 1,50,000-1.5 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. તો 1.5 લાખ સુધીનો ખર્ચો છે, તે તેના પત્નીના જે ઓપરેશન છે તેનો સીધો જ ફાયદો સરકાર તરફથી મળ્યો હતો તેવી વાત છે. આપનું નામ? આપનું? સબીરભાઈ શાહ. આપ શું કહો છો? આપને સરકારી યોજનાના કેવા ફાયદા મળે છે? આવાસ યોજના છે, વિકાસના કામો છે, ગેસની લાઈન કે હર ઘર ગેસ બોટલની જે અનેક યોજનાઓ છે, કઈ યોજનાનો આપ ફાયદો લઈ લીધો?
ફાયદો તો એમાં ઘણા લે છે, અમારા નાતના લઘુમતી સમાજના ફાયદો ઘણો લે છે, કારણ કે જે જે યોજના આવી છે એમાં લાભ લીધેલો જ છે ઘણાએ. અને આ આયુષ્માન કાર્ડ રહ્યું અને જનજન યોજના, નળ કર જળ છે, એ બધી યોજના બહુ સારી આવી છે. અને પહેલી વસ્તુ એ છે જે આ સરકારી લાભમાં નાનામાં નાના માણાને જ મળે છે, મોટા કોઈ લેવા જોઈએ, નાના માણા માટે બહુ સારું છે આ વસ્તુ. કારણ કે તમારી પાસે કાલ સવારે 5 લાખ રૂપિયાનો અને 5 લાખનું ઓપરેશન હોય તો આયુષ્માન કાર્ડમાં તમને ઓપરેશન થઈ જાય છે. એ બધી યોજના બહુ સારી છે, મોદી સાહેબ બહુ સારું કરે છે કામ. આપના ઘરે ગેસનો બોટલ છે કે પહેલાં ચૂલો વાપરતા, ઘરના રસોઈ કેવી રીતના કરતા? મારે પહેલાં એવું જ છે કે ઘરની બોટલ છે, ગેસની લાઈન છે, પહેલેથી ગેસની છે, એ બહુ સારી વસ્તુ છે. ઘરે કોઈ ગઈ જાય છે ગેસની લાઈન બોટલ એ છે. એક સમય હતો કે ગેસની બોટલ માટે 15-15 દિવસ લાઈનમાં જવું પડતું, લખાવ પર. અત્યારે તમે બોટલ નોંધાવો છો તો કેટલા સમયમાં તમને મળી જાય છે? બોટલ નોંધાવી છે, કાલે નોંધાવીને સવારમાં ઘરે પહોંચી જાય છે બોટલ. તો ઘણા બધા જે ફાયદાઓ છે તે તાત્કાલિક મળતા હોય છે. આપનું નામ? મારું નામ મેણિયા ખમુભાઈ કાંજીભાઈ. શું કહેશો આપ, કઈ ફાયદાઓ સરકારના છે તમને જે ઘણા મળ્યા છે, કેવા ઉપયોગ થયો છે? હું અહીં બોટાદમાં 25 વર્ષથી રહું છું, મારે ઘરનું મકાન નહોતું, અત્યારે મારે મકાન થઈ ગયું. આવાસ યોજનામાં 5 થયું મકાન, 3,40,000 આસપાસ મને મળ્યા. કેવી રીતના મકાનનો ફાયદો થયો? આપ પહેલાં ભાડું ભરતા, કેટલું ભાડું ભરતા, હવે તમે મકાન ઘરનું થઈ ગયું છે તો કેવો આનંદ થાય છે? આનંદ તો થાય જ છે ને, પહેલાં ભાડે રહેતા હતા, દર મહિને 1500 રૂપિયા ભાડું ભરું, 7,000નું કામ કરી એમાં ભાડું ભરવું પડતું, અત્યારે ઘરનું મકાન થઈ ગયું, ભાડું ભરવાનું બચી ગયું, અમને લાભ તો થાય જ છે ને, એને મજા આવે ને. આ મોદી સાહેબનો ઘણો વિકાસ કહેવાય અને આ સારું કામ છે મોદી સાહેબનું. અમે તો આ જીવન એમ માનીએ છીએ કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે આ જીવન રહીએ. તો ઘરનું, ઘરનું સપનું હતું તે પણ આ મતદાતાનું સાકાર થયું છે. અન્ય મતદાતાઓને કેવા ફાયદા મળે વાત કરશો? આપનું નામ? મેણિયા મનસુખભાઈ ધીરુભાઈ. મને પણ આવાસ યોજનામાં 3,40,000 રૂપિયા જેવા મળ્યા છે અને ખૂબ જ સરળતાથી આમાં કોઈ પણ 1 રૂપિયો કોઈને આપવામાં આવ્યો નથી, સીધા જ મારા ખાતામાં, જનધન ખાતામાં જમા થયા છે. અને એ સિવાય લાલ ચોપડીની સહાય, મને છોકરાની સ્કોલરશીપમાંથી 18,000 રૂપિયા મળ્યા છે. પછી મારે આયુષ્માન ભારત કાર્ડ જે મેં કઢાયેલું હતું, છોકરાનું ઓપરેશન આવ્યું તો મને ખૂબ જ 0% થઈ ગયું, 1 રૂપિયો દેવો પડ્યો. અંદાજે 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો હતો, પણ આ આયુષ્માન કાર્ડના આધારે 1 રૂપિયો એમાં થયો નહોતો. અમે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મોદી સાહેબ અમારા માટે ભગવાન છે એવું માનવું આવી છીએ. અમારા પરિવારજનો પણ એને ખૂબ જ માને છે. શું કહેશો, લોકો મત દેવા જતા હોય છે ત્યારે એક ઉમેદવારને જોતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર નરેન્દ્ર મોદીનો ચહેરો તમામ જોતા હોય છે, તો આપ પણ એવું માનો છો કે ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ લોકો મત જ્યારે દે ત્યારે મોદીને જ જોતા હોય છે? હા, ના ના, કામને જોતા હોય છે સાહેબ, મોદી સાહેબને જોતા હોય, જોઈને કામ અને કામને લઈને મતદાન આપતા હોય ને, જે લોકોને ફાયદા થતા હોય સરકાર અને સાહેબના હિસાબે. તો જે રીતના મતદાતાનું કેવું છે કે ફાયદા મળે છે 2014થી, એટલે કે કહેવાય કે તેમના કયા પ્રમાણે અનેક ફાયદા મળે છે, અન્ય મતદાતા છે તેની સાથે વાત કરશું. આપનું નામ? મારું નામ મીણાપરા અલાઉદ્દીનભાઈ જીવાભાઈ અને હું ખોજાવાડી રહેમતનગર બોટાદની અંદર રહું છું. અમારા વિસ્તારની અંદર અત્યાર સુધીની અંદર 40 વર્ષમાં આની પહેલાં જે કાંઈ સરકાર હતી કોઈ જાતનું અમારે લાભ મળતો નહોતો. અત્યારે અમારે ગટર યોજના, પછી રસ્તા યોજના, પછી તેમજ ઘણી બધી સુવિધાઓ અમને આપવામાં આવી છે, જેવા કે શૌચાલય છે, આવી ઘણી સુવિધાઓ આપી છે. કપરી પરિસ્થિતિ કોરોનાની અંદર અમને 50-50 હજાર રૂપિયા અમારા 85 માણસોને આપેલા છે, તે પ્લસ અને દવાખાનાની અંદરે અમને લાભ મળેલો છે. એચજી હોસ્પિટલની અંદર મારા ખુદના ઘરનાને 2,82,000નું ઓપરેશન કરાયું હતું, એ મોદી સાહેબની મહેરબાની હતી, સમજાય, એમની યોજનાનો અમે લાભ લીધેલો છે. અને હું તમામ વ્યક્તિને કહું છું કે આફેરી ચૂંટણીની અંદર આપનો મત કોઈ વ્યક્તિ દીઠ જોઈ નથી આપવાનો, કમળનું નિશાન જોઈને જ મત આપવાનો છે, એ હું નમ્ર વિનંતી કરું છું તમને. તો મતદાતાઓને જે રીતના આરોગ્યલક્ષી લાભ મળ્યો છે, આપને પૂછવા માંગીશ. પહેલાં તો આપનું નામ? મારું નામ છે સિદ્ધરાજભાઈ રબારી. આરોગ્યલક્ષી વાત કરીએ તો આયુષ્માન ભારત કાર્ડમાં 5 લાખ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર 5 લાખથી લઈને 10 લાખની સહાય પબ્લિકને ડાયરેક્ટ મળી રહે તેવો બહુ શુભ
ભારતીય જનતા પાર્ટી એક કાર્યક્રમ કામ કર્યું છે એ લક્ષે અમે માલધારી સમાજમાંથી આવીએ છીએ. એટલે સહકાર ક્ષેત્રની વાત કરું તો માલધારી સમાજને પશુપાલકોને દૂધ વ્યવસાયમાં ખૂબ મોટો દૂધમાં ભાવ વધારો, પછી પશુપાલકોને કોઈ પણ તબેલા હોય કે ગાયોને લેવા માટે ખરીદી માટેની સહકાર ક્ષેત્રમાંથી લોનની વ્યવસ્થા સરકાર તરફથી બહુ સારી રીતે મળી રહે છે અને બહુ ખૂબ સારું કામ કર્યું છે નરેન્દ્ર મોદી સાહેબે. તે વખતે નરેન્દ્ર મોદી સાહેબને અમે ખૂબ માલધારી સમાજ વોટ કરશું. તો આ માલધારી સમાજ હતો કે અનેક ફાયદાઓ જે માલધારી સમાજને મળતા હોય છે પશુ ખરીદવા માટે કે અન્ય ફાયદાઓ માટે તમને ઉપયોગી થયા છે, ત્યારે અન્ય પણ મતદાતા આપણી સાથે છે તેની સાથે વાત કરશું. આપનું નામ? મેહબૂબ ભાજીભાઈ વડીયા, વોર્ડ નંબર 5ના રહીશી અમે. અમારા એરિયા અંદર ફૂલ જોરદાર કામ, રોડ રસ્તા વિકાસનું જોરદાર હાલે છે, તે પણ ભાજપ સરકારની મહેરબાની છે અત્યારે. અને અત્યારે અમે બહુ ખુશ છીએ કે જે અમારી મસ્જિદો પાસે રસ્તા બની ગયા, જેની અમને કોઈ તકલીફ પહેલાં પડતી હતી હવે કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. તો રોડ રસ્તાના કામ થયા છે, આરોગ્યલક્ષી કામ થયા છે, અનેક યોજનાના ફાયદા મળે છે. પહેલાં આપનું નામ? મારું નામ બાબુલાલ ગોલાણી. શું કહેશો બાબુલાલ, ચૂંટણી આવી છે પરંતુ લોકો અત્યારે વિકાસના કામોને લઈને વાતો કરતા હોય છે, યોજનાઓના વાતો કરતા હોય છે, આપના ધ્યાને કેટલી યોજનાઓ એવી આવી છે, આપને કઈ યોજનાનો ફાયદો મળ્યો છે? ઘર ઘર વિહોણા અને ઘર મળ્યા, આરોગ્યની અંદર સરકારે પૈસા આપ્યા, આપને કયો ફાયદો થયો છે? મારે આરોગ્યનો જ ફાયદો થયો છે. મારા પપ્પાને કિડનીની બીમારી હતી, એ અમારે ઓપરેશન કરાવવા જાવી એટલે 1.5 લાખ રૂપિયા થતા હતા, એ અમે ખુદ મેં લાભ લીધેલો છે આરોગ્યનો. મારા પપ્પાને કિડનીનું ઓપરેશન એમાંથી નથી થયું છે. અને મોદી સાહેબે જે યોજનાઓ મૂકી છે, ખાસ કરી વાત કરું તો આપ શું વ્યવસાય કરો છો? મારે તો ડાયમંડનો વ્યવસાય છે. અને વાત કરીએ તો અત્યારે જે રીતના ઓચિંતાનું જે દવાખાનાની તમે વાત કરી, તો કેવી પરિસ્થિતિ ઊભી થઈ જો તમારા ખીચામાંથી દેવાના થઈને હવે આ યોજના જ્યારે આવી છે તો યોજનાથી તમને કેવો હર્ષ ઉલ્લાસ? યોજનાથી તો હર્ષ ઉગ્રતે ને, કારણ કે જે એ દવાખાનું આવ્યું હતું એ વખતે મારે પૈસા બહારથી લેવા પડે, કારણ કે ડાયમંડમાં તો અત્યારે 10-12 હજારનું કામ થાય, પછી એ એક દવાખાનું આવી જાય તો આપણે પૈસા કોઈ પણ બહારથી લેવા પડે. એની બદલે સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આપણે 5 લાખનું દવાખાનું આવ્યું તો કાર્ડમાં થઈ જાય, 10 લાખનું આવ્યું, અત્યારે તો 10 લાખનું કહે છે સરકાર કે 10 લાખનું દવાખાનું આવે તો એ કાર્ડમાં થઈ જાય. તો એની માટે આથી વિષય તો કોઈ યોજના હોય નહીં. તો જે રીતના મતદાતાએ કીધું કે 2 લાખ ઉપરનું દવાખાનું હતું, પૈસા વ્યાજવે લાવવા પડે, દવાખાનું જોવા જઈએ તો લાખોની કિંમતે પહોંચે, પરંતુ યોજનાનો લાભ મળ્યો તેથી સીધું દવાખાનાની અંદર તમને ફાયદો થયો. અન્ય મતદાતા હશે તેની સાથે વાત કરશું. આપનું નામ? મારું નામ મિનુષભાઈ વડિયા, બોટાદ રહું છું. આ શું કહો છો તમે કે અનેક લોકોએ કીધું સરકારના અનેક ફાયદાઓ મળ્યા છે, યોજનાના ફાયદા મળ્યા છે, આપ શું કહો છો? સરકારી યોજનાઓ કેવી છે, દરેક જનતાના ખીચા સુધી પૈસા પહોંચે છે કે નહીં, યોજના ઘર સુધી પહોંચે છે કે નહીં, વિકાસના કામો કેવા થયા છે? આપણે જે પહેલાં કરતાં જો અત્યારે આપણે જોવા જઈએ ને તો જેને કહેવાય કે 100 અને 100 એટલો ડિફરન્સ છે વિકાસમાં અને જનતા સુધી જે પૈસા પહોંચે છે નહીં. પહેલાં તો તમને કહી દો કે ત્યાં રેશન કાર્ડમાં જે વસ્તુ બધી જે મળતી હતી એમાં જે ઓલું ડિફિકલ્ટી થતી હતી એ અત્યારે ડાયરેક્ટ માણસોને મળવા માંડી ગયો, ઝાઝી પડતી વસ્તુ મળે. અને યોજનાની વાત કરીએ તો આપણે તો અનેક એવી યોજના છે કે એની વાત જાવ જેમ એટલી સમજાતે કે પહેલાં પર હું તમને કહી દઉં કે આ દાખલા તરીકે નાનો એવો માણસ બીમાર હોય અને 4-5 લાખ રૂપિયાનો ખર્ચો આવતો હોય તો એ જેને કોઈ કોઈ એની કોઈ સહાય ન કરે કે કોઈ પોતા પાસે ન હોય એવી આજ અત્યારે મોદી સાહેબ હું તમને કહું કે 5 લાખ રૂપિયા એની બદલે 10 લાખ રૂપિયા એવી સહાય અત્યારે મોદી સાહેબ હાલમાં કરી રહ્યા છે અને કેટલા ટાઈમથી કરે છે. રો રસ્તાને લઈને શું કહેશો? એક સમયે રો રસ્તા કેવા હતા, અત્યારે કેવા છે? લાઇટ છે, પાણી છે, લાઇટ 24 કલાક મળે છે કે નહીં, પાણી પૂરતું મળે છે કે નહીં, શું કહેશો? જ્યારે હું તમને કહું કે ભૂતકાળની વાત આપણે કરી કે જાજો નહીં, પણ આપણે 2002 ની વાત કરીએ ત્યારે લાઇટમાં આપણે હું તમને કહી દઉં જ્યારે લાઇટ જતી હતી ને ત્યારે આપણે ફોન કરીને થાકી જાય ને તો એ લાઇટ કોઈ જે સવારે ગયું ને તો હાંજ પહેલાં આવતી નથી એમ. અત્યારે તો આપણે તો ફોન કર્યું ને 10 મિનિટમાં લાઇટ ચાલુ થઈ જાય છે. અને બીજા નંબરમાં બી તમને પહેલા નંબરની વાત કરું કે લાઇટ તો લગભગ જાતી જ નથી એમ પહેલા પ્રથમમાં. પહેલાં જે હું તમને કહું 5-6 આટા પડે અને લાઇટ વહી જતી હતી અને થોડોક પવન આવે લાઇટ વહી જતી હતી એ બધું અત્યારે બંધ થઈ ગયું છે. પાણી પીવાનું, પાણીમાં તો અમારે હું તમને કહું છું જ્યારે પાણીનું જ્યારે હું તમને કહું કે પાણી આટલું અમારે અહીંયા ટેન્કર આવતા હતા
તો પાણી આટલું માણસો બસોબસી બાજતા હતા અને લાકડીઓ ઉડાડતા હતા એમ. અને અત્યારે જોવા જઈએ તો ઘરે બેઠા અત્યારે બહેનોને બહુ એટલે બહુ નિરાશ છે એમ. અને બીજા નંબર હું તમને કહું કે અમારા વર્ણની હું તમને વાત કરું તો અમે કાંઈક માંગું નાખ્યું છો કરવાનું તો એમ કહેતા બોટાદમાં નથી દેવી, કારણ કે બોટાદ ન પાણ્યું છે, બીજા ગમે નહીં દેવી, સમજાતા એમ. એટલે કોઈ છોકરીઓ દેવા અત્યારે નથી બોટાદમાં, અમારે એક વર્ણની વાત કરતું, હરેક વર્ણની વાત કરતું. અત્યારે હું તમને કહું કે ઘરે બેઠા બેઠા પાણી આવી જાય છે એમ. દર પાંચ દિવસે આઠ દિવસે સરકારે વિકાસના કામ લોકો સુધી પહોંચાડ્યા એવું સરકારના વિકાસનો હું તો એમ કહું છું કે બહુ ઘણા બધા પગાડ્યા છે એમ, પગાડ્યા ને ઘણા બધા પગાડ્યા છે એમ અને ઘણું બધું કરશે એમ. બીજા નંબરે પહેલો હું તો તમને કહી દઉં કે જે અત્યારે જે ડિજિટલ જે વ્યવસ્થા કરી છે ને, દાખલા તરીકે આપણે ખરીદી કરવા જઈએ કે લાખ બે લાખ રૂપિયા આપણે ખીચામાં લઈને જતા હતા, એ જોખમ કેટલું હતું, ખીચામાંથી કપાઈ જતા હતા, જતા રહેતા હતા. એની બદલે અત્યારે ફોનથી હું તમને કામ ફડાકે કોઈકને આમ ચંદુભાઈને મારે કે 2 લાખ રૂપિયા લેવા હતા કે 50,000 રૂપિયા દેવા, ફોનથી ફડાકે આમ વસ્તુ લેતી દીધી કરવી, એ વિકાસ છે. તો આ હતી બોટાદની જનતા, જેને આપણે જોઈ શકીએ છીએ કે તેમની સાથે વાત કરી. બોટાદના મતદાતાઓ છે તેમનું કહેવું છે કે એક સમયે બોટાદની અંદર પાણીને લઈને દીકરા દીકરીઓના સગપણ પણ નહોતા થતા. ઘરની અંદર દવાખાનું આવે તો લોકોને પૈસા વ્યાજવે લેવા જવા પડતા હતા. રસ્તાની વાત કરો તો ખાડા આટલા હતા. પાણીની સુવિધાથી લઈને લાઇટની સુવિધાથી લઈને તમામ પ્રકારની સુવિધાથી બોટાદના મતદાતાઓ છે તે સંતુષ્ટ છે, કારણ કે લોકોના ઘર સુધી તેમનું કહેવું છે કે તમામ પ્રકારની જે યોજનાઓ છે તે પહોંચી છે. તે પછી ખેડૂતોને 2000ની સહાય હોય કે કોઈ કહી શકાય કે નબળા વ્યક્તિના ઘરે દવાખાનું આવ્યું હોય, ત્યારે તમામ મતદાતાઓનું કહેવું છે કે વિકાસના કામો ખરેખર થયા છે અને જનતાની માટે જે પૈસા સરકાર મોકલે છે તે દરેક માનવી સુધી પહોંચ્યા છે. આગળ પણ આપણે જોશું મતદાતાઓના કેવા મિજાજ છે, મતદાતાઓને કેવી તકલીફો છે, મતદાતાઓને કહી શકાય કે વિકાસના કામો પહોંચાશે કે નહીં, મતદાતાઓ વિકાસથી રાજી છે કે નહીં. આવનારા એપિસોડમાં ફરી મળશું, ફરી એક બોટાદની જનતાને આપણે પૂછશું કે કેવા કામ થશે વિકાસના અને કેવી સહાયો મળી છે મતદાતાઓની. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ચોક્કસથી વાત કરીએ તો કિસાનોને પણ ઘણા બધા લાભો મળ્યા છે. આપણી સાથે અન્ય એક આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું. બનાસકાંઠામાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, પ્રચાર પ્રસાર પણ ચાલી રહ્યો છે, શું કહેશો આપને? આપનું નામ શું? મારું નામ ગણેશભાઈ છે. બનાસકાંઠામાં પ્રથમ વખત એક શિક્ષિત મહિલાને ટિકિટ આપવામાં આવી છે, જે ગલબા કાકાની પૌત્રી છે, જે બનાસ ડેરીની સ્થાપના કરી હતી. બનાસ ડેરીનો ના લીધે જિલ્લાના લોકોને રોજગારીનો પ્રશ્ન હલ થયો છે અને બનાસકાંઠામાં જે પ્રાણ પ્રશ્ન હતો પાણીનો, એ મોદી સાહેબના આવ્યા પછી જે નર્મદા યોજનાના દરવાજા ફિટ કરવાના હતા એ પહેલા જ અઠવાડિયામાં મોદી સાહેબે પહેલું કામ એ કર્યું અને એ કામ કર્યા પછી પૂર્ણ કક્ષાએ નર્મદા ડેમ ભરાવા માંડ્યો અને બનાસકાંઠાની તરસી ભૂમિને પાણી મળતું થયું. બનાસકાંઠાના લગભગ બધા જ પશ્ચિમના બધા જ જિલ્લાઓ તાલુકાઓને પાણી મળતું થયું છે. નર્મદા યોજનાના લીધે લોકો સમૃદ્ધ થયા છે. ખેડૂતોને જે ખેડૂત સન્માન નિધિના લીધે 8,000 રૂપિયા વર્ષે મળતા થયા છે, એના લીધે ખેડૂત પોતાના ત્રણેય સિઝનના પાક નિયમિત સારી રીતે લઈ શકે છે અને ખેડૂત એના લીધે ખૂબ જ સમૃદ્ધ થયો છે. બનાસકાંઠામાં બીજું શું, ગરીબોને પોતાનું ઘરનું ઘર, પછી ઘરની અંદર નળસે પાણી, પછી રસોડા માટે ફ્રી ગેસ કનેક્શન, પછી ટોયલેટ, તેમજ છેલ્લા કેટલા વર્ષોથી કોરોના સમયથી જે ફ્રી રાશન મળતું થયું છે, એટલે માણસને જીવવા માટે જે જરૂરિયાત છે, અનાજ, પાણી, ટોયલેટ અને ઘર, આ બધી જ જરૂરિયાતો મોદી સાહેબના સમયમાં બનાસકાંઠાના જિલ્લાને પણ મળતી થઈ છે. તેથી બનાસકાંઠાની જરૂરિયાતો ગરીબોની પણ પૂરી થઈ છે અને ખેડૂતો પણ પોતાના નર્મદા યોજનાના લીધે સમૃદ્ધ થયા છે. ચોક્કસથી વાત કરીએ તો કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ અત્યારે બનાસવાસીઓને પણ મળી રહ્યો છે, ત્યારે આપણી સાથે અન્ય એક આગેવાન છે, આપણે વાત કરીશું. અત્યારે બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, શું નામ છે આપનું અને શું કહેશો આપ? જય શ્રી રામ. હું સરદારભાઈ ચૌધરી, બનાસકાંઠાનો વતની છું.
મોદી સાહેબ ની વાત કરીએ તો શું એમને કહી શકીએ એમના વિશે? બધું જ પૂરતું છે એમનામાં. એક મહાપુરુષ તરીકે છે, વિકાસશીલ માણસ છે. રહી વાત કોઈ પણ દેશની મજબૂતાઈ ગણી હોય તો એનો ત્રણ પાસો મજબૂત હોવો જોઈએ: સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંરક્ષણ. સંરક્ષણ ક્ષેત્રે એમને હરણફાળ ભરી છે. આજે બધા સંરક્ષણ સાધનો આપણે ફોરેનથી લાવતા હતા એની જગ્યાએ બધું જ મેન્યુફેક્ચર આપણા ભારતમાં થવા માંડ્યું છે. શિક્ષણ ક્ષેત્રે ગણીએ તો 12મા સુધી બહેનોને ભણાવવાનું મફત કર્યું છે, એમને બસમાં આવવા જવાનું મફત છે, બરાબર. પછી ગ્રાન્ટો આપવામાં આવે છે. એવી રીતે સ્વાસ્થ્યની વાત કરીએ તો મા અમૃતમ 10 લાખ સુધીનો, દરેક ગરીબમાં ગરીબ માણસ પણ એનાથી વંચિત ન રહી શકે અને દવાઓ લઈ શકે. બીજી વાતો કરીએ તો વિશ્વ ફલક ઉપર એક આગવું સ્થાન ધરાવે છે મોદી સાહેબ. ભારતને કોઈ ગણતું નહીં, સાફ સફેદ રકત દેશ ગીનતે થે. એ અત્યારે મોદી સાહેબ એક સિંહની જેમ આગળ વધે છે, પાછળ લાઈન લાગે છે. જ્યાં મોદી સાહેબ ઉભા રહે ત્યાંથી લાઈન શરૂ થાય છે, એ પણ આપણે બધા જાણીએ છીએ. રહી વાત 500 વર્ષ જૂનું આપણે મંદિર બનાવવાનું, રામ મંદિર, એ પણ એમણે બનાવ્યું. 3 તલાક જેવો મુદ્દો જેને કોઈ સ્પર્શી ન શકે એ પણ એમણે હલ કર્યો. 370 ની કલમ જે એક સળગતી હતી, જેને કોઈ છૂવી ન શકે એ કલમ પણ એમણે હટાવી. આવા અનેક કાર્યો છે. ગુજરાતની વાત કરીએ તો જ્યારે મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે ગુજરાતમાં લાઇટ ખાવા ટાઈમે બેઠા હોય તોય ના હોય, બપોરના સમયે મહેમાન આવે ન હોય, અત્યારે 24 કલાક લાઇટ મળે છે. આનાથી અનેક વિકાસો થયા છે. રહી વાત અહીંના ઉમેદવારની તો અહીંના ઉમેદવાર એમણે એક શિક્ષિત મહિલા પસંદ કરી છે, રેખાબેન. એટલે ખૂબ ભણેલા છે અને રેખાબેનનું વર્ચસ્વ અત્યારે જિલ્લામાં એટલું ચાલ્યું છે, કદાચ 5-8 લાખના વોટે એ જીતશે એવી અમારી અપેક્ષા છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો વીજળીના પ્રશ્નો હોય કે અન્ય પ્રશ્નો હોય, શિક્ષિત ઉમેદવાર છે એટલે મોટી અત્યારે લોકોમાં એક જ વસ્તુ છે કે મોદી સાહેબ, મોદી સાહેબ અને મોદી સાહેબ. એટલે આપણે સાથે અન્ય એક આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું. અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, બંને પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે, શું કહેશો? અત્યારે પ્રચાર જે બંને સાઈડ પર થઈ રહેલો છે એમાં એક આપણે વાત કરીએ, આપણે ભાજપની તો જે ભાજપની સરકારના જે અત્યાર સુધીના જે પ્રયત્નો હતા, અત્યારે જે દુનિયાના જે મોટા મોટા જે મુખ્યમંત્રીઓ છે, અત્યારે દુનિયાના જે દેશો જે છે અત્યારે ભારત તરફ જે નજર રાખી રહ્યા છે. એક સમય એવો હતો કે આપણો દેશ ક્યાંય પછાત હતો, અત્યારે અત્યારે દુનિયાના છેક ફલક ઉપર બેઠો છે. અને જે લોકો અત્યારે અત્યારે તમે જુઓ તો નવો એઆઈ સેક્ટર ઉપર જે અત્યારે કામ થઈ રહ્યું છે, પછી જેમ ભાઈ કીધું કે સંરક્ષણનું જે અત્યારે આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ, અને એમના છતાં પણ એમનું જે નવું વિઝન છે, જે સીએ લાગુ કરવાનું જે છે, જે ફ્યુચરમાં એમનું પ્લાનિંગ છે જ, બરાબર. એટલે એ પ્રમાણે આ જે વિઝન છે એમનું, મોદી સાહેબનું, અને એ વિઝન ક્યારે શક્ય બનશે કે જ્યારે આપણા આવા સક્ષમ ઉમેદવારો આપણા જિલ્લામાંથી, એવી રીતે બીજા જિલ્લામાંથી આવી રીતે ઉમેદવારો જશે, હાઈલી ક્વોલિફાઈડ માણસો જશે, તો ચોક્કસ એની અંદર આગળ વધી અને કામ કરશે અને એનો શ્રેય આપણા બનાસકારાને જશે. એટલે હું તો માનું છું કે આવા ઉમેદવાર આપણને મળ્યા છે તો આપણે એમને પૂરા મહેનત કરી અને એમને સારી રીતે જીતાડવા જોઈએ અને એમને શુભકામના આપવી જોઈએ. ચોક્કસથી અત્યારે વાત કરીએ તો બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે તેમાં ભાજપના જે ઉમેદવાર છે તે શિક્ષિત છે અને શિક્ષિતને લઈ અને મતદારોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ વાત કરીએ તો મોદી સાહેબના વિઝનથી આ ચૂંટણી લડાઈ રહી છે ત્યારે આપણી સાથે અન્ય આગેવાન છે, વડીલ છે, આપણે વાત કરીશું. શું નામ છે આપનું? લાલજીભાઈ પરથીભાઈ લો, પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર બનાસકાંઠા. અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર ખૂબ જોશમાં ચાલી રહ્યો છે, શું કહેશો આપ આ ચૂંટણી વિશે? આજના સમયમાં મોદી સાહેબનું ખૂબ જ મહત્વ છે, એમણે વિકાસના પણ કામો કર્યા છે, એમણે જે ઉમેદવારની પસંદગી કરી છે એ પણ યોગ્ય લાયકાતવાળા, કારણ સંસદની અંદર તો ગુજરાતી ચાલતું નથી, એ તો હિન્દી અથવા ઇંગ્લિશમાં બોલવું પડે, એટલે પાવરફુલ વ્યક્તિ અને જે પીએચડી હોય કે જે ડૉક્ટરની પદવી ધરાવે છે. બીજું કે આખા જિલ્લામાં મારું નેટવર્ક છે, બનાસકાંઠા જિલ્લામાં હતો એટલે બેંકમાં હતો એટલે આખા જિલ્લાનું મારું નેટવર્ક, અને હું મારી રીતે આખા જિલ્લાનો પણ પ્રચાર પ્રસાર કરી રહ્યો છું. એમાં બેનનું મહત્વ ખૂબ જ છે અને આ બેન 5 લાખથી 7 લાખની લીડ લેશે એવો મારો અંદાજ છે. બીજું કે જે કોંગ્રેસના સિનિયર આગેવાનો હતા, ધારાસભ્યો હતા, એ પણ 40-40 વર્ષ કોંગ્રેસમાં રહ્યા પણ એમને કોઈ કામ થયું નહીં, એમને એમ દેખાડવું કે મોદી સાહેબનો વિકાસ એમના જોડે રહીશું, તેમના વિકાસનો પણ લાભ લઈશું અને લોકોની પણ સેવા કરી શકીશું. એટલે એ લોકો પણ ભાજપ પણ જોડાયા છે. અને રેખાબેનના
બ્લડમાં તો સેવાની ભાવના છે જ, કારણ જે ગલબાકાકા બનાસ ડેરીની સ્થાપના કરી એ પોતે સેવા કરી અને દાંતડાના આથા ઉપર જે રાણી રાડ બહેરા હોય એ પણ જીવી શકે છે. અને વિકાસ થયો છે અને આજની તારીખે એટલું વટવૃક્ષ બનાસ ડેરી બની છે અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ સાહેબે આજની તારીખે ખેડૂતોને એટલો વધારે નફો પણ આપ્યો છે જેથી લોકો ખુશખુશાલ છે અને 1000% જીતવાના છે એમાં કોઈ તકલીફ નથી અને 5-7 લાખની લીટથી જીતશે એવો મારો અંદાજ છે અને હું મને આખા રિપોર્ટ જિલ્લાના પણ મળે છે. ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના જે આગેવાનો હતા એ પણ હવે તો ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં એક બીજેપીના શિક્ષિત ઉમેદવાર છે, ત્યારે સામા પક્ષે કોંગ્રેસમાં કે જેઓ રાજકીય વર્ષોથી અનુભવ ધરાવતા વ્યક્તિ છે, પરંતુ ઓલ ઓવર બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યારે ભાજપનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે અને ભાજપ તરફી લોકો અત્યારે પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે આ સર્વેમાં જાણવા મળ્યું છે કે અત્યારે 70-80% લોકો છે જે પોતાનો મત ભાજપને આપવા માટે પોતાનો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.